नमस्कार विद्यार्थी बहनों, शुभ प्रभात। आज आप व्याकरण में एक मुद्दा ने समझवानो छे। तमारे एक गुण नी अंदर आ प्रश्न पूछाय छे धातु प्रत्यय, खास करीने एक गुण नी अंदर आ प्रश्न आवे छे। धातु प्रत्यय एने खास करीने काल अवस्था તમારા પેજ નંબર 58 ઉપર તમે ટેક્સ્ટ બુક માં અભ્યાસ કરજો આ સમજવાની સાથે સાથે, એટલે આ વસ્તુ બરાબર સમજાશે। અહીંયા શબ્દો લખેલા છે, સમજો પહેલા। આનો થોડો પ્રાથમિક પરિચય હું તમારી સામે મૂકી દઉં છું અને પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ પણ તમારી સામે મૂકું છું। ધાતુ પ્રત્યે કાળ અવસ્થા એટલે તમને એવું પૂછાતું હોય કે વર્તમાન કાળમાં એક વાક્ય આપ્યું હોય એને તમારે ભવિષ્યકાળમાં લઈ જવાનું, ભવિષ્યકાળમાં આવ્યું હોય ભૂતકાળમાં લઈ જવાનું, ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં લઈ જવાનું। આમ તમારે એક કાળમાંથી બીજા કાળમાં એ આપણે ભૂતકાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ માં એકબીજામાંથી એકબીજામાં ફેરવવાનો એક પ્રશ્ન એવો પૂછી શકે, અને કાં તો તમને એક શબ્દ એવી રીતનો આપ્યો હોય કે એ શબ્દને આધારે તમારે શબ્દ મૂકી અને એ વાક્ય બનાવવાનું થાય, એ પણ આપણે હમણાં જોઈએ છીએ। પેલા આ પ્રાથમિક વસ્તુને સમજી લઈએ। પેલા પરિસ્થિતિ, ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ, જ્યારે બરાબર સમજી લેજો વાત, જ્યારે આપણે વસ્તુ કે વ્યક્તિના હોવા કે ન હોવાની વાત કરીએ, જ્યારે આપણે વસ્તુ કે વ્યક્તિના હોવા કે ન હોવાની વાત કરીએ ત્યારે તેને સ્થિતિ કહેવાય। સ્થિતિ કોને કહેવાય વ્યાકરણની ભાષામાં? અહીંયા તમે જો વિદ્યાર્થીઓ વર્ગમાં છે, તમારા મોબાઈલ પર કવર છે, તમારી ટેક્સ્ટ બુક ઉપર પૂઠું ચડાવેલ છે, રમેશ પાસે બુક નથી, મારી પાસે પેન નથી, આવા ઘણા બધા વાક્યો આપણે લઈ શકીએ ઉદાહરણમાં, પણ અહીંયા મેં તમારી સામે આ ત્રણ વાક્ય લખ્યા છે। હવે તમે આ વાક્યો જોઈ શકો છો કે જ્યારે આ વાક્યોની અંદર વિદ્યાર્થીઓ વર્ગમાં છે, તમારા મોબાઈલ પર કવર છે, મારી પાસે બુક નથી કે તમારી પાસે બુક નથી કે રમેશ પાસે બુક નથી, તો હવે તમે જોઈ શકો છો કે જ્યારે આ વાક્યોની અંદર આપેલા વાક્યમાં કોઈ તમને વાક્ય આપેલું હોય એમાં માત્ર ઉલ્લેખ એટલો જ છે કે કાં તો એ છે અને કાં તો એ નથી, હોવા કે ન હોવાની, માત્ર એટલી જ, બીજી કોઈ વિદ્યાર્થીઓ વર્ગમાં છે, માત્ર છે અથવા તો નથી, મારે રમેશ પાસે બુક નથી, તો કાં છે અને કાં નથી। ટૂંકમાં અહીંયા વસ્તુ કે વ્યક્તિ પાસે વ્યક્તિના હોવા કે ન હોવાની વાત કરીશ ત્યારે તેને સ્થિતિ કહેવાય, એ ખાસ યાદ રાખો, સ્થિતિ કોને કહેવાય એ। હવે તમે આગળ વધો, જ્યારે વાક્યમાં કોઈ પ્રવૃત્તિનો નિર્દેશ હોય જેને વ્યાકરણમાં, વ્યાકરણની પરિભાષામાં, વ્યાકરણની ભાષામાં એને સ્થિત્યંતર કહેવાય, સ્થિત્યંતર કહેવાય। જ્યારે વાક્યમાં કોઈ પ્રવૃત્તિનો નિર્દેશ કર્યો હોય, અહીંયા પ્રવૃત્તિનો નિર્દેશ નથી, વિદ્યાર્થીઓ વર્ગમાં છે, હવે જ્યારે વાક્યમાં કોઈ પ્રવૃત્તિનો નિર્દેશ એ બતાવે તો એને વ્યાકરણની ભાષામાં સ્થિત્યંતર કહેવાય। દાખલા તરીકે વિદ્યાર્થીઓ શાળા પૂર્ણ કરી બહાર નીકળ્યા, હવે અહીંયા એક ક્રિયા આગળ કંઈક થઈ હોય અને પછી બીજી ક્રિયા થવા જઈ રહી હોય તો આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓ શાળા પૂર્ણ કરી એટલે વિદ્યાર્થીઓ એ અભ્યાસ કાર્ય કર્યું, એ શાળાનો સમય પૂર્ણ થયા પછી એ છૂટ્યા અને હવે એના ઘર તરફ, એના નિવાસસ્થાન તરફ જાય છે, એટલે અહીંયા એ બાબતનો નિર્દેશ કર્યો છે તો એને સ્થિત્યંતર કહેવાય। અમૃત કાકી અને એનો દીકરો, મંગુની બીજું ઉદાહરણ લખવું હોય તો લખો, તમે આ એક મૂક્યું છે મેં, સમજતા જાઓ। અમૃત કાકી અને એનો દીકરો મંગુને દવાખાનામાં દાખલ કરી અને બહાર નીકળ્યા, હવે એની આગળ એક ક્રિયા થઈ અને દવાખાનામાં મૂકવાની બધી પ્રક્રિયા કરી અને હવે બહાર નીકળ્યા, એટલે એક ક્રિયા પૂર્ણ કરી અને બીજી ક્રિયા તરફ, ઘર તરફ જાય છે, એટલે એને વ્યાકરણની પરિભાષામાં કોઈ પ્રવૃત્તિ છે, એક પ્રવૃત્તિ એને કરી અને બીજી પ્રવૃત્તિમાં જાય છે તો એને વ્યાકરણની પરિભાષામાં સ્થિત્યંતર કહેવાય। અહીંયા એ નથી, અહીંયા માત્ર આ વાક્યની અંદર હોવા કે ન હોવાનો જો માત્ર ઉલ્લેખ થાય તો એને, ત્યારે તેને સ્થિતિ કહેવાય, ખાસ યાદ રાખો, અને જ્યારે કોઈ પ્રવૃત્તિનો નિર્દેશ થાય ત્યારે તેને સ્થિત્યંતર કહેવાય। અહીં હવે આના પર પાછા જુદા જુદા પ્રકારો પડે છે, એ વસ્તુ સમજજો। દાખલા તરીકે સૂરજ આથમ્યો, બરાબર સમજજો, સૂરજ આથમ્યો, મહેશ શાળાએ ગયો, રાતરાણી ખીલી ઉઠી, આરતી અંધારામાં ડરી ગઈ। હવે આ વાક્યમાં તમે સમજો, આમાં જરાક તમે જાણી જોઈને અને પોતાની જાતે શબ્દ ઉમેરો એટલે તમને આખી સ્થિતિની ખબર પડશે કે સૂરજ કઈ જાણી જોઈને આથમે,
મહેશ શાળાએ ગયો તો એ જાણી ગયો ને થાય મહેશ જવાનો એનો ઈરાદો છે શાળાએ જવાનો મારો ઓફિસે જવાનો ઈરાદો છે તો હું ગયો રાત રાણી ખીલી ઉઠી રાત રાણી કહી એ જાણી જોઈને ખીલે એ પોતાની જાતે ખીલે પણ કુદરતી રીતે જ્યારે એ ખીલતી હોય એટલે એ આરતી અંધારામાં ડરી ગઈ કે એ જાણી જોઈને ન ડરે પણ કુદરતી રીતે ડરી જવાય કુદરતી રીતે જ્યારે થાય છે એટલે જે ક્રિયા હવે સમજજો બરાબર એટલે આ એની ચાવી છે જાણી જોઈને અને પોતાની જાતે આ જ્યારે મારો એટલે જે ક્રિયા જાણી જોઈને થાય તેને ક્રિયા કહેવાય અને કુદરતી રીતે જે થાય છે તેને પ્રક્રિયા કહેવાય એટલે આ પ્રક્રિયા છે સૂરજ કાઈ જાણી જોઈને એની મેળે એ પોતાની જાતે નથી પણ એ કુદરતી પ્રક્રિયા છે રાત રાણી એ કુદરતી પ્રક્રિયા છે એની બરાબર પોતાની જાતે જે થાય છે એટલે ટૂંકમાં જે ક્રિયા જાણી જોઈને થાય એ ક્રિયાને ક્રિયા એને જે ક્રિયા જાણી જોઈને થાય તેને ક્રિયા કહેવાય ખાસ નોંધી લેજો જે ક્રિયા જાણી જોઈને થાય એને ક્રિયા કહેવાય તમે શાળાએ આવ્યા હું શાળાએ આવ્યો તો એ ક્રિયા છે આપણે જાણી જોઈને આવ્યા છે પણ સૂરજ આત્મો સૂરજ ઉગ્યો એ પોતાની મેળે કુદરતી રીતે પ્રક્રિયા થાય તો એને પ્રક્રિયા કહેવાય કુદરતી રીતે થાય તેને પ્રક્રિયા કહેવાય આપોઆપ એની મેળે જે ક્રિયા થાય કુદરતી રીતે એના માટે શબ્દો છે આપોઆપ અને એની મેળે સૂરજ એની મેળે બરાબર આપોઆપ એની મેળે જ્યારે એટલે આ એની ચાવી છે જાણી જોઈને અને પોતાની જાતે જો આવે તો એ ક્રિયા હોય અને આપોઆપ એની મેળે જો ક્રિયા થઈ જતી હોય તો એ રાત્રાણી એની મેળે ખીલી ઉઠે છે સૂરજ એની મેળે ઉગે છે એની મેળે આત્મે છે નદી એની મેળે કુદરતી વરસાદ આવે છે એમાં કોઈ લાવતું નથી તો એ આપણે આપણી આપણી જાતે ટૂંકમાં જાણી જોઈને આપણે આવીએ છીએ શાળાએ આપણે જઈએ છીએ શાક માર્કેટમાં શાકભાજી લેવા જઈએ છીએ તો એ શું કહેવાય એ ક્રિયા કહેવાય અને જે કુદરતી થાય છે એને એ પ્રક્રિયા કહેવાય એટલે આ ચાવીઓ યાદ રાખજો જાણી જોઈને અને પોતાની જાતે શબ્દો લગાડી જો એટલે તરત તમને ખ્યાલ આવી જાય અને તમને વાક્યો માની લો કે 10 આપ્યા હોય ટેક્સ્ટબુકમાં આપેલા છે એમાં અભ્યાસ હજી કરજો કે એને વાક્યોને પછી જુદા તારવો કઈ ક્રિયા છે કઈ પ્રક્રિયા છે એમાં ચાવી મારો એટલે તરત તમને ખ્યાલ આવે અને તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 58માં છે 59માં છે એમાં એ બે ત્રણ પેજની અંદર તમે જરા અભ્યાસ કરો બરાબર એટલે આ થોડોક તમારી સામે પ્રાથમિક નિર્દેશ મૂક્યો છે એ આપણે સમજા હવે પરીક્ષામાં આમાંથી ક્યારેક પૂછી શકે અને હવે એ સિવાય કઈ રીતે પૂછી શકે છે એ શક્યતાને પણ આપણે એ જોવી છે એટલે એ પણ હું તમારી સામે મૂકું છું એટલે જોઈએ છીએ આપણે તમને પરીક્ષામાં આવી રીતે પૂછાય છે ખાસ તો ક્યારેક આ રીતે પણ અગાઉ પૂછાઈ ચૂક્યું છે હવે એમાં જો આવી રીતે સૂચના આપેલી હોય છે સૂચનાને આપણે અનુસરવાનું હોય છે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો આ ખાસ પૂછાયું ઉલ્યું જે આગળ તમને સમજાવ્યું છે એ આખો પ્રારંભિક આખી બેઝ છે ક્રિયા અને પ્રક્રિયાને હવે સ્થિતિ અને સ્થિતિ અંતરને હવે અહીંયા તમને આવી રીતે સૂચના આપેલ છે કે નીચે આપેલા શબ્દને ધાતુ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો એક શબ્દ અને એક માર્ક્સ હવે આવા 10 શબ્દો મેં તમારી સામે મૂક્યા છે એટલે 10 શબ્દો ઉપરથી તમને ઘણો બધો ખ્યાલ આવશે કે બેસમો ધાતુ છે આ બેસમો ધાતુને ઠ પ્રત્યે લગાવવાનો છે એટલે બેસમો ધાતુને ઠ પ્રત્યે લગાવી અને નવો શબ્દ બનાવો તો બેઠો થાય તમારા ખ્યાલમાં આવે છે બેસમો એ ધાતુને ઠ પ્રત્યે લગાવો આવી આટલી એક જ લીટી તમને હશે સૂત્ર અને એટલે બેઠો થઈ ગયો સીધો એક ગુણ આપણો પાકો થઈ જાય છે એ જ રીતે ખાવું ખાવું ધાતુને તમે ધ પ્રત્યે લગાવો તો ખાધો અને નવો શબ્દ બની ગયો ખાધો પીવું ધાતુને એલ પ્રત્યે લગાવો તો પીવું ધાતુને એલ પ્રત્યે લગાવીએ છીએ આપણે એલ પ્રત્યે તો પીધેલ બરાબર સમજાય છે પીધેલ એલ લગાવો પીવુંને એટલે પીધેલ થઈ ગયું લખવું ધાતુ છે એને ય પ્રત્યે લગાવો તો લખ્યું અથવા તો લખ્યો એ જ રીતે દોડવું ધાતુને ઈ એ તો દોડીએ સીધું સમજાઈ જાયું છે દોડીએ જમવું ધાતુને એ લગાવીએ તો જમે એ હું નીકળી ગયો જમે બરાબર છે વાંચવું ધાતુને ય વત્તા એલ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો વાંચેલો એ લો બરાબર વાંચેલો નાસવું ધાતુને ઠ પ્રત્યે લગાવો તો નાઠો
અને શોધવું ધાતુને અપ્રત્યય લગાવો તો શોધક શોધવું અપ્રત્યય લગાવો એટલે શોધક અને દેવું ધાતુને ધ પ્રત્યય લગાવો એટલે દીધું આમ ટૂંકમાં આવી રીતનું બહુ સરળ છે આખી મૂળ તમે પાયામાંથી આ વસ્તુને સમજાવો મેં આગળ જે કહ્યું છે એ પ્રમાણે સમજી લો સ્થિતિ ક્રિયા પ્રક્રિયા અને તમને જે મોટે ભાગે પૂછાતું હોય છે આ છે આમાંથી આગળ પૂછાઈ ચૂકેલું છે અગાઉની પરીક્ષાઓમાં કે આ રીતે પૂછે છે એટલે આવા બીજા 10 વાક્યો તમે બનાવો કે ધાતુને આવી રીતે એક પ્રત્યય લગાવી અને નવો શબ્દ બનાવવાનું પૂછાય એવા 10 શબ્દો તમે બનાવો ખાલી એટલી પ્રેક્ટિસ કરો અને પીડીએફ ફાઇલમાં કાલે મોકલો હવે જે બીજા પૂછાય છે એની પણ આપણે ચર્ચા જોઈ લઈએ છીએ તમને આવી રીતે પણ પૂછી શકે છે યાદ રાખજો પૂછવાની શક્યતાઓ આવી પણ છે એટલે તમને કાં તો વર્તમાન કાળનું વાક્ય આપવું હોય અને એને ભૂતકાળમાં લઈ જાઓ ભૂતકાળનું વાક્ય આપવું હોય ભવિષ્યમાં લઈ જાઓ ભવિષ્યનું વાક્ય આપવું હોય વર્તમાનમાં લઈ જાઓ આવી રીતે એકબીજા કાળમાં ફેરવવાનું ભૂત વર્તમાન કે ભવિષ્ય ટૂંકમાં એમાં પણ આવી રીતે પૂછે છે એટલે એ પણ જરાક ધ્યાનમાં આપણે લઈ લઈએ આંધીઓમાં પણ અમે પ્રકાશ પાથર્યો હવે ક્યાં ફેરફાર થાય છે આ તમારે વાક્યો વર્તમાન કાળમાં ફેરવવાના છે અહીંયા તમને સામે જવાબમાં પણ મેં સાતક ઉદાહરણ મૂક્યા છે તમે જુઓ બરાબર આંધીઓમાં પણ અમે પ્રકાશ પાથર્યો આંધીઓમાં પણ અમે પ્રકાશ પાથરી રહ્યા છીએ આવી રીતે આ વર્તમાન કાળમાં થઈ ગયું પાથરી રહ્યા છીએ ચાલુ ક્રિયા બતાવે છે આ પાથર્યો તમે જુઓ પાથર્યો ભૂતકાળ અને આ પાથરી રહ્યા છીએ આડ કરી આલિંગન દીધું તફાવત ક્યાં પડે છે તમે ખાલી નોંધો આડ કરી આલિંગન દીધું આડ કરી આલિંગન દે છે એટલે એ ખાલી બહુ સામાન્ય ફેરફાર તમારે કરવાનો થાય છે ઋષિએ ધર્મ પત્નીને પૂછ્યું ઋષિ ધર્મ પત્નીને પૂછે છે ચાલુ ક્રિયા બતાવે છે તેણે કોડ સાફ કરી નથી નાખી તેણે કોડ સાફ કરી નાખી તેણે કોડ તે કોડ સાફ કરે છે કોડ એટલે પેલી ઢોરને બાંધવાની પેલી જે જગ્યા હોય છે ધારીઓને એ ગમા નાખી તે કોડ સાફ કરે છે દાદાએ ડેલીએ કાગળ વંચાવ્યા દાદા ડેલીએ કાગળ વંચાવ્યા નું થાય છે વંચાવે છે એણે મહાદેવને પ્રસન્ન કર્યા કર્યાનું શું થાય કરે છે પણ ખાલી જ્ઞાન જોતો પણ ખ્યાલ આવી જાય હું વિદ્યા આપું છું બરાબર હું વ્યાકરણ શીખવાડીશ હું વ્યાકરણ શીખવાડી રહ્યો છું હું ધાતુ પ્રત્યય શીખવાડીશ હું ધાતુ પ્રત્યય શીખવાડી રહ્યો છું હું ધાતુ પ્રત્યય શીખવાડતો હતો હું ધાતુ પ્રત્યય શીખવાડી રહ્યો છું સીધું છે બહુ સરળ આ 7 ઉદાહરણ તમારી સામે મૂક્યા છે બીજા 7 આવા તમારે ઉમેરવાના થાય છે એટલે એ પીડીએફ ફાઇલમાં તમે મૂકો અને એવી રીતે વર્તમાન કાળના ભૂતકાળના અને ભવિષ્યકાળના ત્રણેય કાળના આપણે 7 ઉદાહરણ કમસે કમ લઈએ એટલે તમને આ આખો ધાતુ પ્રત્યયનો એક ગુણ તમારો પાકો થઈ જાય નક્કી છે બરાબર હવે આપણે બીજા આગળ જે જોવાના છે એ વર્તમાન કાળમાં ફેરવો એ જ રીતે હવે આપણે ભૂતકાળમાં ફેરવો એવા વાક્યો પણ આપણે જોઈએ બરાબર સમજો અહીંયા ભૂતકાળમાં ફેરવો આવી રીતે કદાચ તમને ભૂતકાળનું વાક્ય માની લો કે આપણે ટેક્સ્ટબુકમાંથી કોઈ પણ વાક્ય ઘણી વાર પૂછે છે અહીં સા સારું જમીન માંગો છો મેં આ જે રેખા દોરી છે એ ત્યાં ફેર પડે છે બાકી કાંઈ ફેર પડતો નથી અહીં સા સારું જમીન માંગો છો તો એનો જવાબ એવો થાય ભૂતકાળમાં કે અહીં સા સારું જમીન માંગી ભૂતકાળમાં લઈ ગયા વાક્યને ચાંદ સૂરજ ને તારા મળશે ભવિષ્યની વાત થઈ ચાંદ સૂરજ ને તારા મળ્યા ભૂતકાળ ઠાકોર મને કેદમાં નાખશે આ બધા વાક્યો ભવિષ્યકાળ છે ઠાકોરે મને કેદમાં નાખ્યો ભૂતકાળ બની ગયો તું શાની વાતો કરે છે તું શાની વાતો કરતો હતો ક્યાં આ તફાવત છે રેખાઓ તમે જોઈ લો ન્યા તફાવત માત્ર પડે છે એક શબ્દમાં જ તમારે ફેરફાર કરવાનો આવે અહીંયા ભવિષ્યકાળનો સૂચક શબ્દ છે તો અહીંયા એ ભૂતકાળનો સૂચક શબ્દ તમારે મૂકવો પડે હું પર્વતારોહણ કરીશ બરાબર કરીશ ભવિષ્ય છે મેં પર્વતારોહણ કર્યું ભૂતકાળ બની ગયો કર્યું હતું
એમ નો કંઠ હવે અહીંયા ભવિષ્યકાળ આ તમને પાંચ વાક્યો ભૂતકાળમાં ફેરવવાના આપ્યા હવે ભવિષ્યમાં ફેરવો એવા આપણે પાંચ છ વાક્યો જોઈએ તો ભવિષ્યમાં લઈ જવાની વાત છે એમ નો કંઠ ભરાઈ આવ્યો એમ નો કંઠ ભરાઈ આવશે ભવિષ્ય સૂચક શબ્દ છે આવ્યો ભૂતકાળ અને આ ભવિષ્ય ઈશ્વર અત્યારે એમને મદદ કરી રહ્યો છે વર્તમાન ઈશ્વર અત્યારે એમને મદદ કરી રહ્યો છે તો હવે ઈશ્વર એને ભવિષ્યમાં લઈ જવાનું છે આ વર્તમાનમાં છે ઈશ્વર અત્યારે અમને મદદ કરી રહ્યો છે ઈશ્વર આવતીકાલે અત્યારે અત્યારે નું થઈ જશે ત્યાં આવતીકાલે ઈશ્વર આવતીકાલે અમને મદદ કરી રહ્યો છે અને બદલે થઈ જશે કરશે ઈશ્વર આવતીકાલે અમને મદદ કરશે ગાઓ જય જયકાર પ્રીતે ગાઓ અને પ્રીતે ના શું ફેર પડે છે ગાશે ભવિષ્ય સૂચક અને જય જયકાર પ્રીતે તેને પણ રાજી કરે છે તેને પણ રાજી કરીશું બીજા મહિનામાં મટી ગયું બીજા મહિનામાં મટી જશે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડતી હતી હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ આમ કોઈ પણ વાક્ય હોય આપણે ગમે એવા આપણે એવા વાક્યો આપણી રીતે પણ મૌલિક રીતે પણ ટેક્સ્ટ બુક સિવાયના વાક્યો પણ આપણે આવી રીતે બનાવી શકીએ બુકમાં પ્રેક્ટિસ કરી શકીએ એટલે બધાના પાંચ પાંચ વાક્યો કમસે કમ પાંચ સાત વાક્યો તમે પાંચ વર્તમાન કાળમાં ફેરવો પાંચ ભવિષ્યકાળમાં ફેરવો પાંચ ભૂતકાળમાં ફેરવો એટલે વર્તમાન ભૂત ભવિષ્ય આ ત્રણેય કાળના પાંચ પાંચ વાક્યો એ પીડીએફ ફાઇલમાં વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો હું તો એમ કહું કે વધારે કરી શકો તો પણ સારું પાંચને બદલે આપણે પંદર કેમ ન થાય રમબુકમાં પ્રેક્ટિસ કરો એટલે કમસે કમ પાંચ એક વાક્યો આપણે પાંચ તમને મેં એક્ઝામ્પલ સાથે સમજાવ્યા છે જોવો તમે અને આમાંથી પણ પૂછી શકાય બધા ટેક્સ્ટ બુકના જ વાક્યો છે અને બીજા પાંચ પાંચ વાક્યો તૈયાર કરો ટેક્સ્ટ બુકમાંથી જ જોવો તમે અને તમારા પેજ નંબર 58 59 60માં આખું ધાતુ પ્રત્યયનું જે પ્રકરણ આપેલું છે એનો પણ અભ્યાસ કરો એટલે ટૂંકમાં પરીક્ષામાં તમને આવી રીતે પણ પૂછી શકે આમાંથી કોઈ પણ વાક્ય પણ આવી શકે કાલ સવારે કારણ કે આ ટેક્સ્ટ અને આ સિવાયના વાક્યો તો ઘણા છે એવું નથી કે આટલા જ વાક્યો છે પણ આવી રીતે આમ જવાબ બને છે ભૂતકાળમાં આવી રીતે ફેરવાય અને તમારે જવાબ પણ આવી રીતે લખી નાખવાનો થાય પેપરમાં એટલે આમ તમને કાં તો શબ્દ પેલો આપ્યો હોય છે આપણે આગળ જે જોયું એ પ્રમાણે અને એમાં ધાતુ પ્રત્યય મારી અને નવો શબ્દ બનાવવાનું પૂછે આમ પૂછે એટલે પૂછવાની રીત અલગ અલગ છે આ પ્રકરણમાં એટલે આવી રીતે વધારે અને આ વધારે તો બે રીતમાંથી જ પૂછાતું રહેતું હોય છે એટલે જો ધાતુ પ્રત્યયમાં ન પૂછે શબ્દ આપીને તો તમને આવી રીતે પૂછે એક વાક્ય ભૂતકાળમાં ફેરવો ભવિષ્યકાળમાં ફેરવો અથવા વર્તમાનકાળમાં ફેરવો એટલે આ મુદ્દાને બરાબર આપણે તૈયાર કરી લેવાનું થાય છે અને વ્યવસ્થિત અને સમજો પ્રેક્ટિસ કરો ફરી પાછું નહીં સમજાય તો પણ આપણે જ્યારે વર્ગખંડમાં મળશું ત્યારે ચર્ચા કરશું અસ્તુ જય હિન્દ.